नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 12 विषय मनोविज्ञान प्रकरण 4 मनोवलन और पूर्वग्रह भाग 4 आज आप बात करवानी छे मनोवलन परिवर्तन की रीतों। गया वीडियो लेक्चर की अंदर अपने छे ते मनोवलन घड़तर एनी अंदर मनोवलन संपादन की रीतों मनोवलन घड़तर पर असर करता घटकों एमनो अभ्यास अपने गया वीडियो लेक्चर की अंदर करियो हतो। आजे आपणे अभ्यास करवानो छे मनोवलन परिवर्तननी रीतो, एटले के मानवीनी अंदर जे मनोवलन घड़ायुं छे, जे मनोवलन दृढ़ बन्युं छे, हवे एनी अंदर परिवर्तन कई रीते लावी शकाय, एनी अंदर परिवर्तन कई रीते करी शकाय एना विशे चर्चा छे जे आपणे आ मुद्दानी अंदर करवानी छे। अगाउ आपणे मनोवलन घड़तरमां जोयुं कि भाई मनोवलन ए संपादित छे। अगाउनो आपणो जे जोयुं कि भाई मनोवलन घड़तर थाय छे तो मनोवलन ए जन्मजात नथी आवतुं पण ए संपादित छे। कंईक ने कंईक आपणुं मनोवलन आपणे कंईक ने कंईक आपणा अनुभव छे, कंईक ने कंईक आपणे नवी बाबतोमांथी कંઈક ને કંઈક मनोवलन आपणे शीखता होय छे। संपादित एटले के शीखेलुं, अनुभव, शिक्षण, सामाजिकरण, जूथ, प्रचार, समूह माध्यम द्वारा मनोवलनोनुं घड़तर थाय छे अने ते दृढ़ थाय छे। तो भाई मनोवलन कई रीते बने छे? तो भाई अनुभव द्वारा थाय, शिक्षण द्वारा थाय, सामाजिकरण छे, व्यक्ति जे ते जूथ में रहते हो, कोई ना कहीं प्रचार में कहीं सांभळ्यो होय, तेमज समूह माध्यमों द्वारा मनोवलनू घड़तर छे ए थतुं होय छे ने धीरे धीरे मनोवलनू घड़तर छे ए दृढ़ थाय छे। केटलाक निषेधक मनोवलनों व्यक्ति, समाज, राष्ट्र के विश्व स्तरे नुकसान पहुँचाड़े छे। तो भाई केटलाक निषेधक मनोवलनों एवा होय छे के घणी व्यक्ति ने नुकसान पहुँचाड़ता होय छे, घणी वखत कंईक समाज ने नुकसान पहुँचाड़े एवा होय छे, ने घणी वखत राष्ट्र के विश्व स्तरे पण ए नुकसान छे ए पहुँचाड़ता होय छे। त्यारे सामाजिक शांति माटे आवा मनोवलनों में परिवर्तन करवुं कठिन छे पण अशक्य नथी। एटले के एना माटे सामाजिक शांति जळवाई रहे અને આવા મનોવલણમાં પરિવર્તન કરવું ખરેખર ખૂબ જ કઠિન, ખૂબ જ અઘરું છે, પણ એ અશક્ય તો નથી, તેમાં ચોક્કસ પરિવર્તન થઈ શકે, થોડી ઘણી આપણે મુશ્કેલીઓ પડશે પણ એ અશક્ય હશે નહીં। એટલે કે મનોવલણ બદલી શકાય છે, એટલે કે ટૂંકમાં એવું કહી શકાય કે ભાઈ મનોવલણ છે એ બદલી શકાય છે, ચોક્કસ મનોવલણની અંદર પરિવર્તન છે એ કરી શકાય। મોટાભાગના સમાજ અને સંસ્કૃતિમાં એવા ઘણા નિષેધક મનોવલણોમાં પરિવર્તન પણ આવ્યું પણ છે। એટલે કે ભાઈ મોટાભાગના સમાજ અને સંસ્કૃતિમાં જોઈએ તો એવા ઘણા બધા જે નિષેધક મનોવલણો વ્યક્તિની અંદર દ્રઢ થયેલા હતા, આવા મનોવલણની અંદર પરિવર્તન આવ્યું પણ છે, એટલે જ તે મનોવલણની અંદર ચોક્કસ આપણે પરિવર્તન છે કરી શકતા હોઈએ છીએ। કુટુંબમાં માતા પિતા, શાળામાં શિક્ષકો, ધર્મ પ્રચારકો, રાજકીય નેતાઓ, વર્તમાનપત્રો અને ટેલિવિઝન જેવા અસરકારક સમૂહ માધ્યમો દ્વારા મનોવલણમાં પરિવર્તન થઈ શકે છે। બરાબર, કુટુંબમાં છે તો કે માતા પિતા પણ બાળકની અંદર ખોટું નિષેધક મનોવલણ હોય તો એ દૂર કરી શકવા મદદરૂપ બની શકે, શાળાની અંદર વિદ્યાર્થીના શિક્ષક છે એને મદદરૂપ થઈ શકે, ધર્મ પ્રચારક કે જે ધર્મનું પ્રચાર કરી રહ્યા હોય એવા ધર્મગુરુઓ છે, કોઈ રાજકીય નેતા છે, તેમજ વર્તમાનપત્રો છે, ટેલિવિઝન છે, એ પણ જે અસરકારક સમૂહ માધ્યમો દ્વારા પણ જોઈએ તો ભાઈ મનોવલણની અંદર પરિવર્તન છે એ થઈ શકે છે। મનોવલણમાં પરિવર્તન લાવવા માટેની વિવિધ યુક્તિ પ્રયુક્તિઓ કેવી રીતે રીતો ઘણી બધી છે, જેમાંની કેટલીક આ પ્રમાણે છે। તો ભાઈ મનોવલણની અંદર પરિવર્તન લાવવા માટે જોઈએ તો ઘણી યુક્તિ પ્રયુક્તિઓ જે છે એ ઘણી બધી છે, જેમાંથી મુખ્ય જોઈએ તેમાં શિક્ષણ છે, પ્રચાર છે, જૂથ ચર્ચા છે અને કાયદાઓ। આ ચાર મુખ્ય રીતો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો પહેલી જે રીત છે એ છે શિક્ષણ, તો એના વિશે આપણે વાત કરીએ। આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ એટલે અનુભવ, એટલે કે શિક્ષણ એટલે કે એક પ્રકારનો અનુભવ, ને આપણે અનુભવમાંથી કંઈક ને કંઈક શીખતા હોઈએ છીએ। એટલે કે ભાઈ શિક્ષણ એટલે અનુભવ, મહાવરા કે પ્રયત્નને કારણે વર્તનમાં થતું સાપેક્ષ કાયમી પરિવર્તન। બરાબર, તો આ વ્યાખ્યા સિટી મોર્ગને તે જે છે એ આપણે શીખવાની ક્રિયાની અંદર જે શિક્ષણની બાબત કઈ રીતે શીખી શકાય એની અંદર સિટી મોર્ગની આ વ્યાખ્યા ખૂબ જ પ્રચલિત છે, એ જ વ્યાખ્યા અહીં
આપી છે કે ભાઈ શિક્ષણ એટલે અનુભવ, આપણે કંઈક અનુભવ થાય એમાંથી આપણે શીખતા હોય, મહાવરો એટલે કે કોઈ વસ્તુનો આપણે ખુદ એનો અનુભવ લઈએ, તેમજ કોઈ પ્રયત્ન કરીએ એના કારણે વર્તનમાં થતું સાપેક્ષ કાયમી એટલે કે કાયમ માટે ટકી રહે એવા પ્રકારનું પરિવર્તન છે ને શિક્ષણ કહેવાય. આનો અર્થ એ થાય કે ભાઈ શિક્ષણ દ્વારા વર્તનમાં પરિવર્તન આવે છે, એટલે કે આ વ્યાખ્યા દ્વારા એનો અર્થ એવો થાય છે કે ભાઈ શિક્ષણ દ્વારા ચોક્કસ વર્તનની અંદર પરિવર્તન છે એ આવે છે. આવું શિક્ષણ પ્રત્યક્ષ કે પરોક્ષ ગમે તે રીતનું હોય, આવું શિક્ષણ જે છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ ગમે તે રીતનું હોય પણ વર્તમાનમાં પરિવર્તન લાવે છે, પરંતુ એ વર્તમાનની અંદર પરિવર્તન છે એ લાવે છે. શાળા કોલેજોમાં અપાતું શિક્ષણ કે સામાજિકરણ દ્વારા થતા શિક્ષણથી મનોવલણમાં પરિવર્તન આવે છે, એટલે કે શાળા કોલેજોમાં અપાતું જે શિક્ષણ છે કે સામાજિકરણ દ્વારા જે શિક્ષણની અંદર છે એ મનોવલણની અંદર પરિવર્તન આવે છે, એટલે કે ભાઈ શાળા કોલેજની અંદર જે આપવામાં આવ્યું હોય શિક્ષણ એના દ્વારા પણ મનોવલણમાં પરિવર્તન લાવી શકાય, અને સામાજિકરણ દ્વારા પણ થતા શિક્ષણથી છે એ મનોવલણની અંદર પરિવર્તન છે એ આવે છે. પરંપરાગત ખેતી કરતા ખેડૂતો હવે શિક્ષણ દ્વારા નવી નવી ખેતી, જમીનનું ટેસ્ટિંગ કરાવી, જમીનના સેન્દ્રિય તત્વોને અનુરૂપ ખેતીમાં પાકમાં પરિવર્તન તથા નવા નવા પાકોના વાવેતર વિશેની માહિતી મેળવી નવા નવા પાકો તરફ વિધાયક વલણો વિકસાવતા જોવા મળે છે. આજકાલ આપણે જોઈએ તો ભાઈ ખેડૂત પણ પોતાના જીવનની અંદર, પોતાના વ્યવસાયની અંદર પરિવર્તન થયેલા જોવા મળે છે. એ પણ પોતાના વ્યવસાયની અંદર હવે ફક્ત જે રૂઢિગત જેમ ચાલી આવતી ખેતી એ પ્રમાણે નથી કરતા, પણ પોતાની જમીનની ફળદ્રુપતા કેવી છે, એની અંદર કેવા તત્વો, સેન્દ્રિય તત્વો કેવા પ્રકારના છે, એ પ્રકારનો પાક છે એ પોતાના ખેતરની અંદર વાવતા હોય છે તો જ તેની અંદર એ મોલા છે એ સારી થઈ શકે, એના કારણે જે પોતાનો વ્યવસાય છે એ સારો એવો કરી શકતા હોય છે. એટલે કે આવા પ્રકારના વિધાયક વલણો છે એ ખેડૂતોમાં આજે વિકસતા જોવા મળે છે, એટલે એ પણ સમયની સાથે સાથે બદલાવ લાવીને પોતાની અંદર પરિવર્તન કરતા જોવા મળે છે. શાળા કોલેજોમાં થતી શિક્ષણેત્તર પ્રવૃત્તિઓનો વ્યાપ વધતા ધીમે ધીમે બાળકો અને માતા પિતામાં પણ માત્ર પુસ્તકીય જ્ઞાનને બદલે બાળકોના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા તરફનું વિધાયક વલણ છે એ જોવા મળે છે. એટલે કે ભાઈ શાળા કોલેજમાં પણ ફક્ત શિક્ષણેત્તર પ્રવૃત્તિઓનો વ્યાપ વધતા એટલે કે શિક્ષણ સાથેની પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો એ તરફ વિધાયક વલણો વિકસાવતા જોવા મળે છે. તેમજ છે તો બાળકો પણ માતા પિતામાં પણ માત્ર પુસ્તકીય જ્ઞાનને બદલે બાળકોના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓનો ભાગ લેવા તરફનું વિધાયક વલણ જોવા મળે છે. એટલે કે ફક્ત શાળાની અંદર પુસ્તકીય જ્ઞાન પડતું શિક્ષણ સીમિત રાખવાનું નથી. શાળાની અંદર આપણા જે તહેવારો છે, કોઈ સારા દિવસોની ઉજવણી હોય તો એની અંદર પણ વિદ્યાર્થીઓને છે ચિત્ર દોરવાનો છે, કોઈપણ પ્રકારની રમતગમતો રમાડીને, કોઈપણ પ્રકારની સ્પર્ધાઓ યોજીને એની ઇતર પ્રવૃત્તિઓની અંદર પણ વિદ્યાર્થીઓને ભાગ લેતા કરવામાં આવતા હોય છે. આની અંદર પણ માતા પિતા પણ આની અંદર સહમત થાય છે, જેના કારણે બાળકનો સર્વાંગી વિકાસ છે એ થતો હોય છે. ફક્ત બાળક પુસ્તકીય જ્ઞાનથી શિક્ષણ પ્રાપ્ત કરે એવું નહીં, પણ પોતાના જીવનને જરૂરી જે બાબતો છે એનું પણ શિક્ષણ મેળવે એવા તરફના વિધાયક વલણો છે આજે માતા પિતામાં પણ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ છે પ્રચાર. તો ભાઈ પ્રચાર એ શિક્ષણનું અસરકારક માધ્યમ છે, બરાબર. પ્રચાર જે છે એ શિક્ષણનું અસરકારક માધ્યમ છે. જો પ્રચાર નહીં કરવામાં આવે તો અન્ય લોકો સુધી એની માહિતી છે એ પહોંચી શકવાની નથી. પ્રચારની અસરકારકતામાં સમૂહ માધ્યમોની ભૂમિકા વધી ગઈ છે, એટલે કે પ્રચારની અસરકારકતા આપણે જો વધારવી હશે તો એની અંદર સમૂહ માધ્યમોની ભૂમિકા છે એ ખૂબ જ વધી ગઈ છે, અને આપણે સમૂહ માધ્યમનો ઉપયોગ કરીને જ પ્રચાર છે એ વધુમાં વધુ કરતા હોઈએ છીએ. પ્રચાર કોના દ્વારા થાય છે, ક્યાં જૂથમાં થાય છે, ક્યાં માધ્યમથી થાય છે, આ બધી બાબતો મનોવલણમાં પરિવર્તનને અસર કરે છે. એટલે કે પ્રચાર કયા વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે, બરાબર. આજકાલ આપણે ટેલિવિઝનની અંદર ઘણી પ્રકારની જાહેરાતો જોતા હોઈએ છીએ કે ભાઈ કોઈ કંપનીના એમ્બેસેડર કે એની જાહેરાત આપનાર વ્યક્તિ હોય તો અમિતાભ બચ્ચન છે, વિરાટ કોહલી છે, સચિન તેંડુલકર છે, આવા ખ્યાતનામ વ્યક્તિઓ છે, તો એ લોકો એને ખૂબ બધા પૈસા આપીને પોતાની કંપની તરફ ને પોતાની કંપનીની જાહેરાત કરે તો એના માટે એને છે એ રાખતા હોય છે, એની પાસે જાહેરાતો કરાવતા હોય છે. એની સામે એને વળતરમાં શું મળશે, તો
આવા જે ખ્યાતનામ અને આદર્શ લોકો છે કે લોકોની એ અન્ય લોકો પર એની અસર વધુ થશે તો એનું પ્રોડક્શન છે, એની કંપની બનાવટો છે, દિન પ્રતિદિન વધુમાં વધુ છે, એ લોકો સુધી પહોંચશે અને એનો ઉપયોગ વધુ થશે. એટલે કે પ્રચાર કોના દ્વારા થાય છે, કયા જૂથમાં થાય છે, કેવા વ્યક્તિ સાથે પ્રચાર કરવામાં આવે છે અને પ્રચાર કરવાનો કયા માધ્યમથી થાય છે, આ બધી બાબતો છે એ મનોવલણમાં પરિવર્તનને અસર કરે છે. પ્રચાર પણ શિક્ષણ જ છે, પ્રચાર પણ એક પ્રકારનું શિક્ષણ જ છે. ભારતમાં ઉપયોગમાં લેવાતા સૂત્રો પણ મનોવલણમાં પરિવર્તન માટે અસરકારક નીવડે છે. બરાબર, પ્રચારમાં ઉપયોગમાં જે લેવાતા સૂત્રો છે કે ભાઈ કેવા સૂત્રોનો ઉપયોગ કર્યો છે એ પણ મનોવલણની અંદર પરિવર્તન માટે અસરકારક નીવડે છે. 100-200 વર્ષ પહેલાં ભારતમાં 90% લોકો ખેતી ઉપર નભતા હતા ત્યારે એવું માનવામાં આવતું કે સંતતિ એ સંપત્તિ ધીમે ધીમે વસ્તી વધારાના ભરડાની અસરમાંથી ઉત્પન્ન થતી સમસ્યાઓથી બચવા, વસ્તી વધારાને નિયંત્રિત કરવા અમારા બે એ સૂત્રથી પ્રચાર અસરકારક બનાવવામાં આવ્યો. તો ભાઈ આજકાલ આપણે જોઈએ કે ભાઈ 100-200 વર્ષ પહેલાં છે એ ભારતના મોટાભાગના એટલે કે 90% લોકો છે એનો વ્યવસાય શું હતો, ખેતીનો વ્યવસાય હતો. ખેતીનો વ્યવસાય છે એટલે સ્વાભાવિક છે કે ભાઈ ઘણા બધા મજૂરો છે, ઘણા બધા લોકોની એની અંદર મદદની જરૂર પડે. તો ત્યારે લોકો શું માનતા કે ભાઈ સંતતિ એટલે કે પોતાના સંતાનો એ જેના માટે સંપત્તિ છે. બરાબર, પોતાના સંતાનો છે એ જેના માટે સંપત્તિ છે એટલે કે જેટલા વધુ સંતાનો છે એટલા સંતાનો એને મદદરૂપ બનશે. એટલે કે તમે 2-3 પેઢી અગાઉના તમે જુઓ તો મોટાભાગના કુટુંબોમાં છે એ 4-5-6-7-8 ભાઈઓ બહેનોનું કુટુંબ હોય એવું તમને જોવા મળશે. કારણ કે ત્યારે લોકો આવી માન્યતાઓ છે એ રાખતા હતા. પણ આજે વસ્તી વધારાનો જે વિકટ પ્રશ્ન, એક સામાજિક પ્રશ્ન જે બની ગયો છે, તો એનાથી બચવા માટે ને એને નિયંત્રિત કરવા માટે આજે પોતે પતિ પત્ની એવું સમજે છે કે ભાઈ 4 સંતાનોની જગ્યાએ એની પાસે 2 સંતાન હશે તો એની દરેક જરૂરિયાતો છે, દરેક ખ્વાહિશ ને દરેક એની બાબતો છે પોતે સંતોષી શકશે, સારામાં સારું શિક્ષણ આપી શકશે. એટલે કે પોતે જેવું માને છે કે ભાઈ અમે 2 અને અમારા 2 એટલે કે અમે 2 વ્યક્તિઓની સાથે અમારા 2 સંતાન હોય. તો આવા સૂત્રથી જે પ્રચાર છે એ ખરેખર અસરકારક બનાવવામાં આવ્યો. એટલે કે આવું સૂત્ર છે એ વારે વારે જાહેરાતો ટેલિવિઝનમાં આપવામાં આવે, સમાચાર પત્રોમાં આપવામાં આવે, તો આના કારણે લોકો છે એના તબર દોરવાશે અને એ સૂત્રનું છે એ ચોક્કસ પાલન કરતા હોય છે. ત્યારબાદ છે જૂથ ચર્ચામાં પારસ્પરિક આંતરક્રિયાનું મહત્વ છે જેનાથી વિચાર વિનિમય થાય છે અને એ લોકોના મનોવલણોમાં પરિવર્તન લાવવામાં મદદરૂપ થાય છે. એટલે કે ભાઈ જૂથ ચર્ચામાં જોઈએ તો ભાઈ પારસ્પરિક આંતરક્રિયા એટલે કે એકબીજા સાથેની વાર્તાલાપ જે થાય એનું મહત્વ ખૂબ જ વિશેષ છે. જેનાથી શું થશે, વિચાર વિનિમય થાય છે, જેનાથી એકબીજા જૂથ એકબીજા લોકોના વિચારો છે એની આપ લે થશે, એકબીજાના વિચારો જાણી સમજી શકશે અને એ લોકોના મનોવલણમાં પરિવર્તન લાવવામાં મદદરૂપ થાય છે. તો આ તે એની અંદર મનોવલણની અંદર પરિવર્તન લાવવામાં છે એ મદદરૂપ થાય છે. મનોવલણ ઘડતરમાં જૂથનું સભ્યપદ, સંદર્ભ જૂથ અને જૂથ આંતરક્રિયાની અસર થાય છે. એટલે ભાઈ મનોવલણ ઘડતરમાં જોઈએ તો ભાઈ જૂથનું સભ્યપદ સંદર્ભ જૂથ અને જૂથ આંતરક્રિયાની અસર થાય છે. એટલે કે ભાઈ મનોવલણ ઘડતરની અંદર જૂથનું સભ્યપદ, વ્યક્તિને કેવું એનું પદ આપવામાં આવ્યું છે, સંદર્ભ જૂથ એ કેવા જૂથનો સભ્ય છે અને જૂથ આંતરક્રિયા એટલે કે જૂથની અંદર થતી વાતચીત છે એ પ્રકારની આંતરક્રિયા છે એની અસર થાય છે. 2 વિરોધી મનોવલણ ધરાવતા જૂથના લોકો વચ્ચે પારસ્પરિક ચર્ચા વિચારણા દ્વારા વિચારોના આદાન પ્રદાનની પ્રક્રિયાથી મનોવલણમાં પરિવર્તન લાવી શકાય છે. એટલે કે 2 વિરોધી પ્રકારના જૂથ છે કે ભાઈ આવી માન્યતા ધરાવે છે, પહેલા પ્રકારનો એની વિરોધી માન્યતા ધરાવે છે તો એની અંદર પારસ્પરિક ચર્ચા વિચારણા એ પોતે એકબીજાની સાથે ચર્ચા વિચારણા કરશે અને એના દ્વારા પોતાના વિચારોનું આદાન પ્રદાન થશે. એટલે કે ખરેખર જે જૂથ ખોટી માન્યતા ધરાવતું હતું
બરાબર, તો એના મનોવલણની અંદર ચોક્કસ એ પરિવર્તન છે એ લાવી શકાય છે. એટલે કે વિચારોના આદાન પ્રદાનની પ્રક્રિયા થશે એના કારણે એના મનોવલણની અંદર ચોક્કસ પરિવર્તન છે એ લાવી શકાય છે. 1943માં ન્યૂકોમ્બીએ રૂઢિચુસ્ત કુટુંબની કોલેજની યુવતીઓના વલણોમાં પરિવર્તન લાવવાના પ્રયોગમાં સફળતા મેળવી હતી. બરાબર, 1943ની જે સાલ છે એની અંદર ન્યૂકોમ્બી નામનો મનોવૈજ્ઞાનિક છે, એમણે રૂઢિચુસ્ત કુટુંબની જે કોલેજ છે એની યુવતી હતી. બરાબર, રૂઢિચુસ્ત કુટુંબમાં ઉછી રહ્યું અને પછી કોલેજનો જે અભ્યાસ કરતી હોય તો આવા યુવતીઓના વલણોમાં છે એ પરિવર્તન લાવવાના પ્રયોગોમાં એને છે એ સફળતા મેળવી હતી. સંસ્થામાં સંચાલકો અને કર્મચારીઓનો વિરોધી વલણમાંથી ઉત્પન્ન થતા સંઘર્ષોને કારણે બંને પક્ષની બેઠકોના દોર ચાલે, જેમાં મુક્ત ચર્ચાઓ દ્વારા પારસ્પરિક નિષેધક વલણો કરતાં સમસ્યાના ઉકેલ આવે છે. એટલે કે ભાઈ, સંસ્થાના સંચાલકો અને કર્મચારીઓના વિરોધી વલણ, બરાબર, સંસ્થા ચલાવનાર સંચાલક છે અને કર્મચારી વચ્ચેનું જે વિરોધી વલણ છે જ્યારે ઉત્પન્ન થાય તો એના કારણે શું થશે, એક પ્રકારના સંઘર્ષો ઉત્પન્ન થાય તો એના કારણે બંને પક્ષની બેઠકોનો દોર ચાલે. એટલે કે સંચાલક કર્મચારીઓને એકઠા કરીને એની બેઠક કરશે જેમાં મુક્ત ચર્ચાઓ દ્વારા, બરાબર, કર્મચારીને એવું કહેવામાં આવ્યું કે મુક્ત ચર્ચા, તમને જે કંઈ મૂંઝવતા પ્રશ્નો હોય તે મારી સમક્ષ રજૂ કરો, એના દ્વારા પારસ્પરિક નિષેધક વલણો ઘટતા સમસ્યાનો ઉકેલ આવે છે. તો આના કારણે તું શું થશે, સંચાલક વ્યક્તિના જે નિષેધક વલણો છે, વ્યક્તિની જે બાબતો છે એ સમજશે અને એની અંદરથી છે એના નિષેધક વલણો ઘટતા એની અંદર એનો સમસ્યાનો ઉકેલ છે એ આવી જશે. ભારત દેશ આતંકવાદી પીડાનો ઘણા વર્ષોથી ભોગ બન્યો છે. તો ભાઈ, ભારત દેશ આતંકવાદી કૃત્યો છે આપણે જોઈએ તો વારે વારે આપણી સેના ઉપર ન કરવાની એવી બાબતો સીમાઓ ઉપરથી છે, એ અન્ય દેશોના આતંકવાદી લોકો છે એ ઘૂસણખોરી કરીને આપણી સેના ઉપર, આપણા સૈન્ય જવાનો પર વારે વારે હુમલાઓ કરતા હોય છે. તો આવું આપણે વર્ષોથી છે એનો ભોગ બન્યો છે અને તેની જુદા જુદા દેશના નેતાઓ સાથે સતત ચર્ચા વિચારણા કરવાથી દુનિયાના બીજા દેશો જે ભારતમાં આતંકવાદ પ્રત્યે ધ્યાન આપતા ન હતા તેવા દેશોમાં પણ ભારતમાં આતંકવાદ પ્રત્યેના વલણમાં પરિવર્તન થવા માંડ્યું છે, જેનો ભારતને લાભ થવા માંડ્યો છે. તો પહેલાં શું હતું કે અન્ય દેશોને તકલીફ નહોતી, તો એના કારણે અન્ય દેશો આવી પ્રવૃત્તિના કારણે ભારત દેશ તરફ ધ્યાન આપતા નહોતા, પણ આવી પ્રવૃત્તિ થઈ રહી છે અને એના કારણે ભારતીય સૈન્ય પણ આજે દિન પ્રતિદિન મજબૂત છે એ બની રહ્યું છે. તો આના કારણે ઘણી બધા પૈસાઓ છે, ઘણી બધી સાધન સામગ્રી આજે દિન પ્રતિદિન છે સરકાર તરફથી વિકસાવવામાં આવી રહી છે. તો આના કારણે બીજા દેશો પણ શું કરે છે કે ભાઈ, ક્યારેક આપણે મુસીબતમાં હશું તો આપણે પણ ભારતની મદદની જરૂર પડી શકે, તો બીજા દેશો પણ આની નોંધ લેતા થયા છે, તેમજ એના આતંકવાદની અંદર પરિવર્તન છે એ થવા માંડ્યું છે, જેને ભારતની અંદર છે ભારતને એનો લાભ થવા માંડ્યો છે. પરિણામે બીજા દેશો ભારતને આતંકવાદ સામે લડવામાં મદદરૂપ થવા માંડ્યા. પરિણામે શું થયું કે ભાઈ, આતંકવાદ સામેની પ્રવૃત્તિની અંદર બીજા દેશો છે એ ભારતની મદદ કરશે, જ્યારે ભારતની જે મદદ કરનાર દેશ છે એ જ્યારે સંકટ સમયમાં હશે, મુશ્કેલીના સમયમાં હશે, ત્યારે ભારત દેશ છે એ પણ એને ચોક્કસ મદદ કરશે અને આતંકવાદ પ્રત્યેનું વિશ્વના દેશોના વલણમાં છે એ પરિવર્તન થયું. તો ભાઈ, આતંકવાદ પ્રત્યેના જે વિશ્વના દેશોનું જે વલણ હતું એની અંદર પરિવર્તન છે એ જોવા મળ્યું. ત્યારબાદ છે ચોથું, તો કે ભાઈ કાયદા, બરાબર, મનોવલણ પરિવર્તનની ચોથી રીત છે કાયદા. મુખ્ય ચાર રીતો છે એમાં ચોથી રીત છે કાયદા. માનવી અનુભવ સમજણ કે ચર્ચાથી કેટલીક વાર વલણમાં પરિવર્તન કરવા તૈયાર ન હોય ત્યારે કાયદો મનોવલણમાં પરિવર્તન કરવા માટે અસરકારક સાધન બને છે. બરાબર, માનવી સાથે ઘણી બધી આપણે એને સમજાવીએ, ઘણી બધી ચર્ચાઓ કરીએ, તેમ છતાં માનવી પોતાના વલણની અંદર પરિવર્તન કરવા માટે તૈયાર થતો નથી હોતો. પોતે જે માને છે એ જ બાબત પકડીને ચાલે છે, એનો બે થવા તૈયાર હોતો નથી, એ પોતાની વાતમાં તટસ્થ રહેતો હોય છે. તો ક્યારેક કાયદો પણ મનોવલણની અંદર પરિવર્તન કરવા માટે છે એ અસરકારક સાધન બને છે. ક્યારેક કાયદાની પણ મદદ લઈને પણ મનોવલણમાં છે એ પરિવર્તન લાવી શકાય છે.
ભારત જેવા વિવિધતામાં એકતા ધરાવતા દેશમાં હજી ઘણા બધા એવા પરંપરાગત રૂઢિરિવાજો છે જેમાં લાંબા સમયથી પરિવર્તનની પ્રક્રિયા ચાલુ હોવા છતાં અસરકારક પરિવર્તન આવ્યું નથી. તેવા સંજોગોમાં કાયદાના ભયથી લોકોમાં પરિવર્તન લાવી શકાય છે. તો ભાઈ, ભારત દેશ એ બિનસાંપ્રદાયિક દેશ છે. અહીંયા દરેક ધર્મના લોકો વસે છે, દરેક સંપ્રદાયના, દરેક જ્ઞાતિઓના લોકો છે અહીંયા વસવાટ કરે છે, અને ભૌગોલિક દૃષ્ટિએ ઘણી બધી વિવિધતા છે એ ભારત દેશમાં રહેલી છે. તો આના કારણે જે છે, તો આના કારણે હજી પણ ઘણી બધી એવી પરંપરાગત રૂઢિરિવાજો છે કે જેમાં લાંબા સમયથી છે એ પરિવર્તનની પ્રક્રિયા ચાલુ હોવા છતાં અસરકારક પરિવર્તન છે એ હજી આવ્યું નથી, ને તેવા સંજોગોમાં કાયદાના ભયથી લોકોમાં પરિવર્તન લાવી શકાય છે. એટલે કે આવા સંજોગોની અંદર કાયદાનો ભય બતાવીને લોકોની અંદર પરિવર્તન છે એ લાવી શકાય છે. ધાર્મિક રૂઢિચુસ્ત લોકોમાં ધાર્મિક વિધિ કે ધાર્મિક સ્થળો કે સ્ત્રીઓને પ્રવેશ કે પૂજા વિધિમાં ભાગ લેવા પર નિષેધક વલણો હતા, અને તે 2016 સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા સ્ત્રી પુરુષ સમાન કાનૂની હક મુજબ ધાર્મિક સ્થળોમાં પ્રવેશની મંજૂરી મળી, જેને કારણે પુરુષો ધર્મગુરુઓના સ્ત્રીઓ પ્રત્યેના પૂજાવિધિ બાબતના નિષેધક વલણોમાં પરિવર્તન ધીમે મનોવલણોમાં ધીમે ધીમે પરિવર્તન શરૂ થયું. તો ભાઈ, ધાર્મિક રૂઢિચુસ્ત લોકોમાં જોઈએ તો ભાઈ ધાર્મિક વિધિ છે, ધાર્મિક સ્થળો છે, તો આવાની અંદર સ્ત્રીઓને પ્રવેશ ના આપવો, સ્ત્રીઓને પૂજા પાઠ કે પૂજા વિધિ કરવા ન દેવી, તો આવી જે નિષેધક વલણો હતા, તો એ 2016ની અંદર સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે ભાઈ સ્ત્રી પુરુષને સમાન કાનૂની હક મુજબ છે એ ધાર્મિક સ્થળોમાં પ્રવેશની મંજૂરી મળે, એટલે કે ધાર્મિક સ્થળો પર સ્ત્રી છે પોતે પ્રવેશ કરી શકે અને ધાર્મિક વિધિ પણ કરી શકે. જેના કારણે શું થયું, જેના કારણે પુરુષો તેમજ ધર્મગુરુના સ્ત્રીઓ પ્રત્યેના જે પૂજાવિધિ બાબતના જે નિષેધક મનોવલણો હતા, બરાબર, ધર્મગુરુ અને પુરુષો જે સ્ત્રીઓ બાબતે જે નિષેધક મનોવલણ એની અંદર દ્રઢ થયેલા હતા, એની અંદર ધીમે ધીમે પરિવર્તન છે એ શરૂ થયું, ધીમે ધીમે પરિવર્તન છે એ શરૂ થયું. તો આ ચાર મુખ્ય જે રીતો છે, તો ભાઈ એની અંદર એનો ઉપયોગ થકી છે એ મનોવલણની અંદર પરિવર્તન કરી શકાય. તો ભાઈ શિક્ષણ, પ્રચાર, જૂથ ચર્ચા અને કાયદાઓ, આ છે આ ચાર રીતોનો ઉપયોગ કરીને મનોવલણની અંદર પરિવર્તન કરી શકાય. હજી ઘણા બધા સમાજમાં આવા કેટલાક નિષેધક મનોવલણો છે કે જેમાં પરિવર્તન લાવવું જરૂરી છે. હજી આટલી બધી ટેકનોલોજી, આટલો બધો સમય આગળ જતો રહ્યો અને આટલો બધો વિકાસ થઈ રહ્યો છે, તેમ છતાં પણ ઘણા બધી સમાજની અંદર એટલા ઘણા બધા હજી નિષેધક મનોવલણો છે કે જેની અંદર પરિવર્તન લાવવું હજી ખૂબ જ જરૂરી છે. હજી એની અંદર મનોવલણો કંઈક ને કંઈક દ્રઢ થયેલા આપણને જોવા મળે છે. જે દિશાની અંદર મનોવૈજ્ઞાનિકો છે, સમાજ સુધારકો છે, શિક્ષકો છે, રાજકારણીઓ અને કોર્ટ દ્વારા કાનૂની પ્રયત્નો છે એ કરવા ખૂબ જ અનિવાર્ય છે. તો આના માટે છે, તો આની દિશામાં મનોવૈજ્ઞાનિકોએ ધ્યાન દોરવું જોઈએ, સમાજ સુધારકોએ આની પાછળ કાર્ય કરવું જોઈએ, તેમજ શિક્ષકો અને રાજકારણી તેમજ કોર્ટ દ્વારા કાનૂની પ્રયત્નો થકી પણ છે એ બાબતોમાં આજે છે એ ધ્યાન દોરવું ખૂબ જ અનિવાર્ય છે. હજી પણ બાળ લગ્ન નિષેધ એવો કાયદો છે, તો ભાઈ છોકરીની ઉંમર 18 વર્ષ ઉપર હોવી જોઈએ અને છોકરાની ઉંમર 21 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ તો તે લગ્નને માન્યતા મળે એવો જે કાયદો છે. તો પણ આજે આપણે ઘણા સમાજોની અંદર ઘણા બધા લોકો ચોરી છુપે, કોઈને ખબર ન પડે એવી રીતે બાળ લગ્ન કરાવતા હજી પણ જોવા મળે છે, ને કોઈ સંજોગોવશત એવી જાહેરાત થાય, કોઈને ખ્યાલ આવી જાય તો ત્યાં જઈને પોલીસ રૂબરૂ જઈને એવા લગ્નો છે એ અટકાવતા હોય છે, ને જેવું આપણે સમાચારપત્રોમાં પણ જોતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી આપણે આ વિડીયો લેક્ચરની અંદર અભ્યાસ કરીએ છીએ. આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે મનોવલણમાં પરિવર્તનમાં અવરોધો એ મુદ્દાની ચર્ચા, એ મુદ્દાનો અભ્યાસ છે તે કરશું. થેન્ક યુ.